તારીખ 19/4/2023 ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના હીરાબાગ સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડા પાસે એક બનાવ એ રીતના બનેલ કે જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેની પાસેના રોકડા 30,000 રૂપિયા લઈ અને પોતાની પાસે આરોપીએ રાખેલ નોટોનું બંડલ જેમાં કાગળ રાખેલ હોય અને હાથ રૂમાલમાં વીંટાળેલ હોય એ પૈસા તેને આપી દઈ રૂપિયા 30,000 રોકડા લઈ ભાગી ગયેલ અને તેની સાથે છેતરપિંડી કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420-114 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB વાછાણી સાહેબના હોય તેઓના સ્ટાફના પોલીસ માણસોને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને હીરાબાગ બી સ્ટાફના ASI પંકજ સુરેશચંદ્ર તથા SC નિર્મળસિંહ કાળુભાનાઓને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળેલ હોય જે અન્વયે આ ગુનાના કામના આરોપી મિતેશભાઈ વામનભાઈ રાઠોડ રહેવાસી કસ્તુરબા સોસાયટી તળાજા જગતનગા ભાવનગર નંબર 2 કમલેશ ઉર્ભે રાજભા સત્યનારાયણ તિવારી રહેવાસી ગોડાદરા તથા 3 વિનયસિંહ અનિલસિંહ રાજપૂત રહેવાસી ગોડાદરાનાઓને અટક કરવામાં આવેલ છે અને તેઓની પાસેથી ગુનામાં ગયેલ રૂપિયા 30,000 રોકડા મુદ્દામાલના સ્વરૂપે કબજે કરવામાં આવેલ છે. ઉપરોક્ત આરોપીઓ ખાસ કરીને જ્યાં બેંક હોય અને જ્યાં ભીડભાડવાળી બેંકો હોય અને ત્યાં એવા ગ્રાહકો હોય કે જેઓ બેંકની કાર્યપ્રણાલીથી વાકેફ ના હોય અને તેઓને વિશ્વાસમાં લઈ પૈસા ભરવાના બાને અથવા તો પોતાની પાસે પૈસા છે પરંતુ પોતાનું એકાઉન્ટ બંધ થઈ ગયેલ છે જેથી કરીને તમે તમારા ઉપાડેલા પૈસા મને આપી દો અને મારા પૈસા તમે પછી ભરી દેજો એમાંથી એ રીતની વિશ્વાસ આપી તેઓની સાથે છેતરપિંડી કરતા હોય એ મુજબની તેઓની MO છે. અને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા રાજ્ય બહાર પણ ગુનાઓ દાખલ થયેલ છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ છે. આ ગુનાના મુખ્ય આરોપી મિતેશ વામનભાઈ રાઠોડ જેઓ વિરુદ્ધ કડોદરા GIDC પોસ્ટે IPC કલમ 302 મુજબનો ગુનો દાખલ થયેલ અને તેઓ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હતા. ત્યાંથી તેઓ પેરોલ રજા ઉપર છૂટેલ પરંતુ સમયસર જેલ ખાતે હાજર ના થતા તેઓ વિરુદ્ધ અન્ય ગુનો પણ દાખલ થયેલ છે અને તે અંગે લાજપોર જેલનો તથા કડોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ છે. આ આરોપી મિતેશ વિરુદ્ધ મુંબઈ માણેકપુર ખાતે પણ આ જ પ્રકારની MO ગુનો દાખલ થયેલ છે તથા અન્ય 2 આરોપીઓ જે છે તેઓની વિરુદ્ધ અત્રેના સુરત શહેરના પાંડેસરાતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની MOથી ગુના કરવાની પ્રવૃત્તિ કરતા હોય એ પ્રકારના ગુનાઓ દાખલ થયેલ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.